चलो डिंपल, मानव ने मितुल रे दिया जाना, तो बॉयज काली के राजा, मानव ने मितुल बराबर। चलो लकी दो, मानव मितुल बराबर, मानव है ये। तो अगर आगे ना चैप्टर में थोड़ा स्वाध्याय दाखला भी ले लिया अपने, बराबर थोड़ा अंदर ऊपर है लागत, अंदर ऊपर है ना। हेलो अंदर चल से के लाइट चालू करूं है, लाइट चालू करूं। ओके चलो, अब हमारा स्पॉट शोध ऊपर से बराबर, स्पॉट शोध बैठे बैठे करो। આગળ આપણે જે દાખલા બાકી હતા ત્યાં આગળના ચેપ્ટરમાં ત્રણ કર્યા હતા ને કે ચાર કર્યા હતા, ત્રણ ચલાવ્યા છે ને મેં। ઓકે ચલો એના પછી ક્વેશ્ચન નંબર 4, સ્વાધ્યાય 4 4.4 બરાબર, શું કહે છે આપણને કે કારણ સહિત જણાવો કે અધીશ અને સદીશ રાશિઓ સાથે નીચેની કઈ પ્રક્રિયા અર્થપૂર્ણ છે। પહેલું આપેલું છે આપણને બે અધીશોનો સરવાળો, અધીશોનો સરવાળો તો આમ જોવા જઈએ જો બંને રાશિ લંબાઈ હોય, બે લંબાઈ જ આપેલી હોય, દાખલા તરીકે 4 મીટર + 5 મીટર, અને જવાબ તમે 9 મીટર કહી શકો, કારણ કે આ બંને અધીશ રાશિ છે લંબાઈ, આ લંબાઈના સંદર્ભમાં ચર્ચા કરીએ તો બંને લંબાઈ હોય તો આ અર્થપૂર્ણ છે। પણ જ્યારે જ્યારે એક લંબાઈ છે માન લો અને દળ, આ બે રાશિ આપેલી હોય તો લંબાઈ માટે એલ તમે કહો છો, દાખલા તરીકે 4 મીટર છે અને દળ તમને આપ્યું છે 5 કેજી, તો એવા સંજોગોમાં એલ પ્લસ એમ એ શક્ય નથી, એટલે કે અર્થપૂર્ણ નથી, અર્થપૂર્ણ નથી, માટે આપણે કહી શકીએ કે બે સદિશોનો સરવાળો એ અધિશોનો સરવાળો એ અર્થપૂર્ણ નથી। સમજ પડ્યા? હલો કોણ આવ્યું? માનવ, અરે પાછો જતો રહ્યો, હું આવું ને એ એડમિટ કરીને પહેલા તો જતો રહ્યો છે। ચલો કઈ નહીં, આવે રેકોર્ડિંગ કર્યું કર્યું ચાલુ કર્યું, પાછો આવી ગયો લાગે, મિતુલ મિતુલ આવી ગયો। ચલો કેન્સલ કરી દો, બીજું કોઈ આવ્યું સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશ નો સરવાળો બરાબર, સમાન પરિમાણના એક સદિશ બરાબર, એક સદિશ તરીકે લે, દાખલા તરીકે હું વી 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 એક લઉં છું બરાબર, સદિશ એટલે અને ઝડપ, ઝડપ એ વી લેવાય બરાબર, બંનેના પરિમાણ સમાન છે પણ એમનો સરવાળો એ અર્થપૂર્ણ નથી, કારણ કે વી એ સદિશ છે, વત્તા તમે વી કરો એ અર્થપૂર્ણ નથી, કારણ કે એ શક્ય નથી, આ બંને ભલે આ નાનું પરિમાણ સરખું છે લેકિન આ એકમ સરખા છે પણ છતાંય એક સદિશ અને એક અધિશ રાશિ માટે શક્ય નથી, એટલે અર્થપૂર્ણ નથી। ચલો સમજ પડ્યા? ચલો એ જ રીતે એક સદિશ નો અધિશ સાથે ગુણાકાર, હા એક સદિશ નો
અધિશ સાથે ગુણાકાર. તો હા, એ અર્થપૂર્ણ છે. આ અર્થપૂર્ણ છે એટલે હા, કરી શકાય. અર્થપૂર્ણ એટલે કે તમે એને યોગ્ય ન્યાય આપી શકો. દાખલા તરીકે એફ, ફાધર ઇક્વલ ટુ મધર, હું એમ એ લખું છું, યાદ કરી લો ના. અને જો મૂલ્ય લખીએ તો એમ એ લખાય. એમાંથી તમે જોઈ શકો છો આ જે દળ જે છે એ કઈ રાશિ છે, અદિશ છે, અને એ સદિશ છે. અહીં તમે જોઈ શકો કે એક સદિશ નો અદિશ સાથે ગુણાકાર કરવાથી આપણે અર્થપૂર્ણ રિઝલ્ટ મળે, પરિણામ સારું મળે છે. બરાબર, એટલે કે સદિશ કે અદિશ આ મૂલ્ય આપણને મળે છે, માટે આપણે કહીએ છીએ. બરાબર, અસી થયો. ચલો, એના પછી ડી, બે સદિશો, બે અદિશો નો ગુણાકાર, બે અદિશો નો ગુણાકાર, એવું એક્ઝામ્પલ આપણે લઈએ. તો દાખલા તરીકે પ્રકાશની ઝડપ નું સૂત્ર, અથવા તો ખાલી ઝડપ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કહી શકો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો એને તમે લખશો વી ઝડપ અને ટી સમય, એટલે કે ડી અંતર, અથવા તો પથ લંબાઈ. આપણો સૂત્ર એ લખો છો હા, અર્થપૂર્ણ. તો આને તમે કહી શકો અર્થપૂર્ણ છે, જે અદિશોનો કરી શકો, જે અર્થપૂર્ણ છે. અદિશોનો ગુણાકાર, ઝડપ પણ અદિશ છે અને સમય પણ અદિશ છે, બંનેનો તમે ગુણાકાર કરી શકો છો અને એક પરિણામ મેળવી શકો છો. બીજું એક પણ સૂત્ર છે, v is equal to f lambda, આ પણ એક સૂત્ર છે. f જે છે આવૃત્તિ છે અને આ છે તરંગ લંબાઈ છે. આગળ જતા આપણે ભણવાના છે. અને આ ઝડપ છે, તો ઝડપનું સૂત્ર ઝડપ બરાબર આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ, આ પણ એક સૂત્ર થઈ ગયું. અને આ પણ તમે જોઈ શકો છો કે બે અદિશોનો ગુણાકાર આપણે લીધો છે. ચલો, એના પછી છેલ્લે આવે છે તમારી જોડે બે સદિશોનો સરવાળો, બે સદિશોનો સરવાળો. બરાબર, એ કેવું છે જોઈએ. બે સદિશોનો સરવાળો, બે સદિશોનો સરવાળો જે અર્થપૂર્ણ નથી. દાખલા તરીકે તમે કહી શકો એમ બરાબર અને બીજું હું એ લેવું છું પ્રવીણ. બરાબર, એફ પ્લસ એ કઈ રીતે શક્ય છે? આ બળનું પરિમાણ ધરાવે છે, આ મીટર પર સેકન્ડ સ્ક્વેર નું પરિમાણ ધરાવે છે, માટે આનો આનો સમેશન કહી શકાય નહીં, માટે અર્થપૂર્ણ નથી. અર્થપૂર્ણ નથી, બે સદિશો નું તમે સમેશન ના કરી શકો આવી રીતે સીધી સીધી. દાખલા તરીકે ઘઉં અને ચોખા એ બે તમે ભેગા એક જ કીટમાં નથી રાખતા, અલગ અલગ બંને માટે રાખો, એવી રીત નહીં એટલે પણ આ વસ્તુ છે. ઓકે, ચલો એના પછી એના પછી તમને કીધું છે બે સદિશો નો સરવાળો, એક સદિશ, એક સદિશ ઘટક નો તે જ સદિશ સાથે નો સરવાળો. આ તમારો ડી ઈ હતો, ઈ હતો ના એ છે. બરાબર, એક સદિશ ના એક સદિશ ના ઘટક નો તે જ સદિશ સાથે માની લો કે આ એક સદિશ એ છે, અહીં થીટા એંગલ બનાવે છે, આનો ઘટક થયો એ કોસ થીટા, આ થાય એ સાઈન થીટા. એ તો પોસિબિલિટી આપણને શું કીધું, એક સદિશ નો ઘટક એ કોસ થીટા અને સદિશ અને એ લઈએ, તો એ પ્લસ એ કોસ થીટા. હવે આની અંદરથી આપણને કોઈ પરિણામ મળતું નથી, બરાબર, આનાથી કોઈ અર્થપૂર્ણ પરિણામ મળતું નથી, માટે આપણે કહી શકીએ કે આ અર્થપૂર્ણ પ્રક્રિયા
નથી, કોઈ અર્થપૂર્ણ આપણને પ્રક્રિયા મળતી નથી, કોઈ પરિણામ આપણને, કોઈ રાશિ નથી મળતી આના વડે. અને આપણ લખી શકો એ છે અને પછી એ સાઈન થીટા, એમાં પણ આજ રિઝલ્ટ આવવાનું. ક્લિયર? સમજ પડી? ઓકે ચલો. હા, એને આપણે કદાચ એ સાઈન થીટા ને એ વડે આપણે ભાગીએ તો પણ આપણને કોઈ અર્થપૂર્ણ એ મળવાનું નથી. બરાબર? સદિશ ને સદિશ ના મૂલ્ય વડે ભાગીએ તો એકમ સદિશ આપણને મળે, અને થીટા એકમ સદિશ ને થીટા ના એનો કોઈ જગ્યાએ આપણે ફિઝિક્સ માં એવો કોઈ ઉપયોગ નથી કરતા. એ રીતે આનો પણ કોઈ જગ્યાએ આપણે ઉપયોગ કરતા નથી. આવી રાશિ નો કોઈ મિનિંગ નથી, માટે એને અર્થપૂર્ણ કહેતા નથી. આ સાથે સાથે વસ્તુ જોઈ લો. ઈ એફ સુધી બરાબર કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને પૂછો. બોલો. માનવ ના આવ્યો નઈ આજે? માનવ ને પાછો નેટવર્ક નો કઈ પ્રોબ્લેમ આવતો જ હશે ને. બચ્યા કોઈ કન્ફ્યુઝન? વેરી ગુડ. ચલો આગળ જઈએ. હવે એના પછી 4.5 બસ શું કે છે, સાચું છે કે ખોટું છે તે જણાવો. સાચું કે ખોટું એ તમારે જણાવવાનું છે. પહેલું આપણને કીધું છે કે કોઈ સદિશ નું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. કોઈ સદિશ નું મૂલ્ય સાચી વાત છે. જવાબ તમારો આ હશે સાચું છે. કારણ કે જો એ સદિશ બરાબર તમને આપ્યું હોય ટેન આઈ કેરેટ, તો આ જે પહેલું બતાવે છે મૂલ્ય બતાવે બરાબર, અને આ દિશા બતાવે. ક્લિયર? તો એનું મૂલ્ય જયારે લઈએ છીએ એ માનાંક આપણે લઈએ છીએ બરાબર, તો એ માનાંક નો મિનિંગ શું થયો? અંડર રૂટ આનો સહગુણક નો વર્ગ, દસ નો વર્ગ. દસ નો વર્ગ કરશો એટલે શું થશે? સો. એટલે એનું રૂટ કાઢો. એનું રૂટ કાઢશો એટલે શું લખાશે? સો દસ થી કમ. આવી ગયો જવાબ? સમજ પડી? તો હંમેશા યાદ રાખજો સદિશ જે છે એનું મૂલ્ય હંમેશા અદિશ આવે બરાબર. કોઈ દિવસ એવું ના બને કે એનું મૂલ્ય સદિશ જ હોય બરાબર. ચલો આ દિશા અલગ થઈ જાય એનાથી. ચલો એ જ રીતે કોઈ સદિશ નો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. કોઈ સદિશ નો કેવો ઘટક છે? દરેક ઘટક. સદિશ નો દરેક ઘટક ઘટક હંમેશા અદિશ હોય છે. અદિશ હોય છે. આ ખોટું છે. જો એ કેવી રીતે તમે જોઈ શકો છો. દાખલા તરીકે એક સદિશ લીધો મેં, અહીંયા આગળ હું 30 અંશ લેવું છું અથવા તો 60 અંશ લઈ લઈએ બરાબર. ચલો એ સદિશ છે. અહીંયા તેના બે ઘટક છે, એ cos 60 એ sin 60. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકશો કે આ sin 60 જે છે અને આ cos છે, આ બંને ઘટક થયા, પણ ઘટક સાથે હંમેશા થીટા સંકળાયેલો છે અને જે તે દિશા સંકળાયેલી છે. થીટા દેટ મીન્સ દિશા સંકળાયેલી છે. આ તમને પ્રથમ ચરણ સાથે અહીંયા એપ્લાય કરવી. પણ સપોઝ માનો કે આવું હોય, અહીંયા આગળ આવી રીતે હોત, અહીંયા આગળ 120 અંશ નો ખૂણો હોત, આ તમારો ઘટક શું થતો? આ ઘટક તમારો અહીંયા કે તમે કઈ રીતે એના ઘટક ઘટક પડતા કે એ cos થીટા અને sin થીટા. તો થીટા ના સંદર્ભમાં તમે જોશો તો એંગલ જે છે એ આપણને શું બતાવે છે? એની દિશા પણ સાથે સાથે બતાવે છે. એ cos 60 એ sin 60 જે રીતે બતાવે, તો એ અર્થ ની અંદર આપણે કહી શકીશું બંને ઘટક એ તમારા સદિશ જ કહેવાય બરાબર. આ દિશા પણ આ સાથે બતાવી છે અને આ પણ દિશા આપણને સાથે બતાવેલી છે.
क्लियर। तो आ घटक तमारे શું બતા છે કે દિશા નું બતા છે આ બે સદિશ માં આપણે સમેશન કરી કામ જોવા છે આ એ cos થીટા છે ઘટક બરાબર અહીંયા કેનો તમારો sin થીટા ઘટક હતો એ sin થીટા આ sin 60 હતો બરાબર તો આપણે અહીંયા આગળ શું કર્યું આ એ cos 60 અને હેડ એન્ડ ટેલ પ્રમાણે અહીંયા કરીને ગોઠવ્યો અહીંયા આગળ અને આ એનો પરિણામી મળ્યો આ જે મળ્યો એ આ એ મળ્યો આપણે સમજ પડી તો અહીંયા તમે એ sin 60 છે कारण के बने घटक एक cos थीटा ए साइन थीटा सदिश है ठीक है આનો આઈ કેરેટ લખતા હતા આનો જે કેરેટ એવું કઈક લખતા હતા આપણે યાદ કરી બજો આપણે જ્યારે e લખતા હતા એટલે e x આઈ કેરેટ પ્લસ e y જે કેરેટ ક્લિયર પ્રોપર સદિશ આ રીતે બને બરાબર આ e x ઘટક તો આ e y ઘટક તો પર્ટીક્યુલર એની જોડે દિશા છે માટે આપણે એવું કહીએ ઓકે ચલો એના પછી ત્રીજા નંબરનો सी कोई पण कण द्वारा कपायल अंतर नी कुल पथ लंबाई हमेशा स्थानांतर ना मूल्य जेटली होय छे बोलो શું જવાબ આવે એનો સી નો અને તમે એક મને જવાબ કહો ચલો સી માં શું જવાબ આવશે બોલો માનસી પરિણા ડિમ્પલ નિધિ પ્રિયાંશી ઈરલ બરાબર મિતુલ મિતુલ આવ્યો છે ને हेलो मितुल बोलो शू थाय परिणाम शू थशे त्रीजा में पथ लंबाई ने स्थानांतर बनने हमेशा सरखा थाय साचू छे कि खोटू छे ओ खोटू छे शा माटे खोटू छे तो अहीं आगळ तमे जोई शको छो दाखला तरीके तमे आ ए थी बी पर गया અને બી થી તમે સી પર જાઓ છો માની લો કે આ બી થી સી પર ગયા બી છે આ તમારી થઈ આ શું થશે એ સી જે થયું એ તમારું શું થયું સ્થાનાંતર થયું આ તમારી પથ લંબાઈ થઈ તો ત્રિકોણ નો નિયમ છે કે બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા મોટો આવે તો પથ લંબાઈ એટલે શું લખાય અહીંયા પથ લંબાઈ એટલે કુલ અંતર એ બી પ્લસ બી સી બરાબર ક્લિયર આને તમે 3 લો અને 4 લો તો આ તમારો જવાબ 5 આવવાનો બરાબર આ 5 થશે પણ અહીંયા કર પથ લંબાઈ તમારી 3 વત્તા 4 એટલે ટોટલ કેટલી થશે 7 મીટર અને આ 5 મીટર થશે સ્થાનાંતર તો એટલે તમે કહી શકો હંમેશા એવું થતું નથી આ કોઈ સંજોગોમાં એવું બની શકે સરખાઈ શકે બરાબર દાખલા તરીકે તમે અહીંયા કરથી આ પોઈન્ટ થી આ પોઈન્ટ જાઓ આ 100 મીટર છે એ થી બી આટલું જ ગયા તમે હા તો એવા સંજોગોમાં પથ લંબાઈ બરાબર સ્થાનાંતર થાય કેમ એવું થશે તો જો પથ લંબાઈ a થી b ગયા તો એ કુલ અંતર થઈ ગયું આપણે જોડે a b વચ્ચેનું અંતર 100 મીટર પણ જ્યારે તમે સ્થાનાંતર શોધો સ્થાનાંતર જોઈએ તો શું લખીએ આપણે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અંતિમ સ્થાન તમારું શું થયું 100 પ્રારંભિક સ્થાન તમારું 0 હતું માટે એ સંજોગોમાં 100 મીટર આવી શકે પણ દરેક સંજોગોમાં નહીં માટે આપણે કહી શકીએ કે ખોટું છે ત્રીજો ત્રીજો પ્રશ્ન છે તમારો એ ખોટો છે આન્સર એ દરેક કિસ્સા માટે શક્ય નથી સમજ પડે છે ને બધાને હેલો શરમ કોઈ રાખશો નહીં હો ચલો ગઈકાલે કઈક નેટ નો મારો પ્રોબ્લેમ હતો સેવ થતું નતું એમાં અને મારો મોબાઈલ હેંગ થઈ જતો હતો બરાબર એટલે ફાઇલ સેવ થઈ જ નથી મારે
એ તો અપલોડ કરી દેતો. બરાબર, 12માની ફાઇલ કે 11માની ફાઇલ એવું થયું છે. ચલો જોઈ લેવું છું કોઈ તોય. બરાબર, ઓકે કટ કરી દઈએ, નહીં તો પાછું છે ને પેલો